नमस्कार बाळको, नॉर्थ गुजरात एज्युकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळा द्वारा ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण चार विषय गणित प्रकरण बे लांबु टूंकु में आगळ भणीशुं। हवे छे मीटर सेमी अने किलोमीटर मीटरना सरवाळा बादबाकी। आपणे जोईए पहेली रकम छे आपणी जोड़े 50 सेमी + 40 सेमी, सरवाळो करवानो छे तो बन्नेनो सरवाळानो जवाब मळे छे आपणने 90 सेमी। पछी छे 150 मीटर + 132 मीटर तो बन्नेनो जवाब मळे छे 282 मीटर। पछी बादबाकीना बे दाखला छे 980 मीटर - 150 मीटर तो 980 થી 150 બાદ કરતા આપણને જવાબ મળે છે 830 મીટર। 8401 સેમી - 6400 સેમી તો બંને બાદ કરતા જવાબ મળે છે 2001 સેમી। આગળ બીજા દાખલા જોઈએ આપણે 1600 કિલોમીટર + 200 કિલોમીટર તો બંનેનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 1800 કિલોમીટર। બીજો છે મીટર અને સેમી, 145 મીટર + 60 સેમી + 40 મીટર + 5 સેમી, 185 મીટર + 65 સેમી। પછી છે કિલોમીટર મીટર, 14 કિલોમીટર + 40 કિલોમીટર + 50 મીટર, જવાબ મળે છે આપણને 54 કિલોમીટર + 650 મીટર। પછી છે કોયડા ઉકેલ, પહેલી રકમ છે ભાવે છે 528 કિલોમીટર + 640 મીટર ટ્રેનમાં તથા 283 કિલોમીટર + 360 મીટર કારમાં મુસાફરી કરી તો તેણે કુલ કેટલા કિલોમીટર મુસાફરી કરી? તો અહીંયા આપણે કુલ એટલે સરવાળો કરવાનો છે, 528.640 કિલોમીટર + 283.360 કિલોમીટર, જવાબ આપણને મળે છે 812 કિલોમીટર બાવીસે મુસાફરી કરી। બીજી રકમ છે દરજીએ શૂટ બનાવવા 6 મીટર 50 સેમી કાપડ વાપરી તો આવા 2 શૂટ બનાવવા કેટલું કાપડ જોઈએ? આ દાખલો 2 રીતે ગણી શકાય છે, 650 મીટર 1 વખત + 2 શૂટ બનાવવાના છે એટલે 650 મીટર 2 વખત સરવાળો થાય છે 13 મીટર, અથવા તો 6.50 મીટર × 2 એટલે સરવાળો ગુણાકાર પણ કરી શકીએ છીએ તો 13 મીટર। હવે એક વેપારી પાસે 9 મીટર કાપડ છે, તેમાંથી 6 મીટર 50 સેમી કાપડ વેચાઈ જાય છે તો હવે કેટલું કાપડ બાકી રહે? 9.00 મીટર - 6.50 મીટર જે કાપડ વેચાઈ જાય છે બાદ કરતાં આપણને જવાબ મળે છે 2 મીટર 50 સેમી। 4 નંબર, એક લાંબી કૂદમાં નીલુ તૃતીય ક્રમે આવી, તેની કૂદ 3 મીટર 40 સેમી હતી, મેલુ દ્વિતીય ક્રમે આવી, તેની કૂદ નીલુની કૂદ કરતાં 25 સેમી વધારે હતી, જ્યારે સોનું પ્રથમ ક્રમે આવી તેની કૂદ મીનુની કૂદ કરતાં 18 સેમી વધારે હતી। તો સોનું અને નીલું વચ્ચે કૂદનો તફાવત, પહેલા નંબર અને ત્રીજા નંબરવાળાનો તફાવત। તો પ્રથમ તો નીલુની કૂદમાં મીનુની કૂદ 25 સેમી વધારે છે તો 25 સેમી ઉમેરવા પડે, 3.40 મીટર + 0.25 મીટર। મીટર આપેલા નથી, સેમી એકલા આપે છે એટલે મીટરના સ્થાને 0 મૂકી અને પછી પોઈન્ટ મૂકી 25 લખાય છે। સરવાળો કરતાં 3.65 મીટરે મીનુની કૂદ મળે છે। હવે મીનુ કરતાં સોનું એટલે પહેલાં નંબરવાળી છોકરી 18 સેમી વધારે કૂદે છે એટલે મીનુની કૂદ 3.65 મીટર + 0.18 મીટર, તો 3.83 મીટર સોનુની કૂદ મળે છે। હવે સોનુની કૂદમાંથી નીલુની કૂદ બાદ કરતાં તફાવત મળે 3.83 મીટર - 3.40 મીટર, તો 0.43 મીટર અથવા તો 43 સેમી। આ કુતુબ મિનારનું દ્રશ્ય છે એ 72 મીટર ઊંચો છે। જો આપણી સ્કૂલમાં એક માળ 10 મીટરનો હોય તો 72 મીટર ઊંચાઈ કરવા માટે કેટલા માળ બનાવવા પડે? તો એક માળ 10 મીટરનો છે એટલે 7 માળ બનાવીશું તો 70 મીટર ઊંચાઈ સુધી આપણે પહોંચી શકીશું। હવે નકશો આપેલો છે, નકશા પરથી પ્રશ્નો છે,
અથી બ ક તરફનું ગામ છે અને કથી ડથી બ તરફનું ગામ વચ્ચે અંતર આપેલું છે. ગામ અથી ક વચ્ચેનું અંતર કેટલું છે તો 20 + 27 એટલે 40 કિલોમીટર અને ગામ ડથી બ વચ્ચેનું અંતર કેટલું છે તો 30 + 33 એટલે 60 કિલોમીટર. ગામ ડથી અ તરફ જવા કેટલું અંતર કાપવું પડે? અથી ડ 20 + 30 = 50 કિલોમીટર અંતર કાપવું પડે. એક મસ્ત પ્રવૃત્તિ છે. જો હું ઈચ્છું તો હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો આગમાં ઉડી શકું. આ ઇમારતથી પણ ઉપર ઘર આપેલું છે એની ઉપર પતંગ ઉડે છે. ઘરથી પણ ઊંચો ઉડી શકું છું. બાળક નીચેથી પતંગ ચગાવે છે. હું ઈચ્છું કે હું પંખી હોઉં તો જેથી હું ઉડી શકું. પંખીને પાંખો એટલે ઉડી શકે છે અને પેલા પતંગથી પણ ઊંચે એટલે પતંગથી પણ ઊંચાઈ ઉપર પક્ષી આપેલું છે. ઘરથી ઉપર પતંગ, પતંગથી ઉપર પક્ષી, એટલી ઉડવાની ઈચ્છા છે. હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું પેલા નાના પંખીઓ કરતાં પણ ઉપર. વાદળ આમ તેમ ફરતા હોય છે, પંખીઓથી પણ ઊંચાઈ ઉપર હોય છે. એટલે ઘરથી ઊંચો પતંગ, પતંગથી ઊંચું પંખી, પંખીથી ઊંચાઈ પર વાદળ બનવાની ઈચ્છા થઈ છે. અને હજુ વાદળથી ઊંચાઈ પર હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે જઈ શકું. વાદળ ટેકરી કરતાં પણ ઉપર, વાદળ અને ટેકરી પર્વતો કરતાં પણ ઉપર ઊંચાઈ પર વિમાન ઉડતું હોય છે. ઘરથી ઉપર ઊંચું ઉડવા માટે પતંગની ઈચ્છા થઈ, પતંગથી ઊંચે ઉડવા માટે પક્ષીની ઈચ્છા થઈ, પક્ષીથી ઊંચે ઉડવા માટે વાદળની ઈચ્છા થઈ અને વાદળથી ઊંચે ઉડવા માટે વિમાનની ઈચ્છા થઈ. આમ આપણું મન અવિરત છે, એ સતત મનમાં ઘરમાં બેઠા બેઠા પણ દોડતું રહે છે અને ઉડ્યા કરે છે. તો બાળકો, આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. જે ના સમજાય પડે તમે ટીચરને કહી શકો છો કે ગુડ બાય. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.